ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ શાંડીની એજ્યુકેશનલ એકેડેમી ચલો ગયા વિડીયોમાં આપણે સેવન અને એઇટ નંબરનો અભ્યાસ કરેલો હતો આજે આપણા જે છેલ્લા બે નંબર બાકી છે નાઇન અને ટેન તો એનો આપણે અભ્યાસ કરીશું એટલે આપણા વન ટુ ટેન નંબર પૂરા થઈ જશે તો ચાલો પહેલાં આપણે જોઈએ નાઇન એઈટ પછી શું આવે નાઇન એઈટ એટલે આઠ આઠ પછી શું આવે છે નવ આવે તો નવને અંગ્રેજીમાં શું કહેવાય છે નાઇન શું કહેવાય છે નાઇન ચાલો જો નાઇન કેવી રીતના લખશો તો નાઇન લખવાનું ઇઝી છે કઈ રીતે લખશો તો પહેલાં સીફર કેટ કરી દો સીફર કેટ તો બધાને આવડે ને આ સી ફોર કેટ કર્યું હવે એને ઉપર લઈ જાવો અને સીધી લાઇનથી નીચે લઈ આવો એટલે આપણું થઈ જશે નાઇન બરાબર છે ચાલો એની સ્પેલિંગ શું છે એના એની નાઇન આપણે ફ્લાવરને કાઉન્ટ કરીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન થઈ ગયા નાઇન બરાબર છે ચલો હવે નીચે આપણે લખીશું જે આપણને તપકા આપેલા છે તપકાને આપણે જોડીશું હવે જો કઈ રીતે લખવાનું છે તો પહેલાં શીફોર કેટ કરો બધાને શીફોર કેટ તો આવડે છે ને ચલો શી ફોર કેટ કર્યું એને ઉપર લઈ જાવો નીચે લઈ આવો શી ફોર કેટ કરો ઉપર લઈ જાવો નીચે લઈ આવો શી ફોર કેટ કરો ઉપર લઈ જાવો નીચે લઈ આવો એટલે આપણું નાઇન થઈ જશે અને બોલીને લખવાનું છે નાઇન 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 બરાબર છે અને આ બોક્સમાં તમારે હોમ વર્કમાં લખવાનું છે નાઇન પછી શું આવે છે ટેન આવે છે ટેન તો બધા કરતાં સરળ અને બધા કરતાં ઇઝી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ટેન એટલે દસ બરાબર છે તો લા ટેનમાં શું કરવાનું તો વન ઝીરો ટેન એટલે વન માટે પહેલાં સીધી લાઈન અને આ થઈ ગયું ઝીરો ઝીરો તો બધાને આવડતો જ હશે બરાબર ને વન ઝીરો ટેન ઓકે ચલો નીચે લખીએ વન ઝીરો ટેન વન ઝીરો તેન આ રીતે પહેલાં સીધી લાઈન અને ઓ ફોર ઓરેન્જ સીધી લાઈન ઓ ફોર ઓરેન્જ એટલે વન ઝીરો ટેન વન ઝીરો ટેન વન ઝીરો તેન વન ઝીરો તેન વન ઝીરો વન ઝીરો વન ઝીરો વન ઝીરો વન ઝીરો બરાબર છે હોમવર્કમાં તમારે આ બોક્સમાં જાતે લખવાનું છે તો આપણે વન ટુ ટેન નંબર્સ કાઉન્ટ કરતા શીખી ગયા છે શું આવે છે પહેલાં અહીંયા આપણે કાઉન્ટ કરીએ વન વન પછી ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન તો તમારે ઘરે આ રીતે ચિત્ર જોઈને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને વન ટુ ટેન નંબર જલ્દી આવડી જશે ઓકે સ્ટુડન્ટ્સ